આજે આપણે એવી કેટલીક ટીપ્સ જોવાના છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય સૌથી પહેલાં અહીંયા મેં કોલગેટ લગાવી છે હવે કોલગેટ કેમ લગાવી છે એ આપણે જોઈ લઈશું અહીંયા મેં એક માર્કલ પેનનો ઉપયોગ કર્યો છે માર્કલ પેનની મદદથી આ રીતે ત્રણેક મેં લાઇન બનાવી છે ઉપર આપણે થોડી આ રીતે કોલગેટ લગાવી દઈશું અને થોડું આ રીતે પ્રેસ કરવાનું છે જે માર્કલ પેન આવે છે એકદમ સ્ટ્રોંગ આવે છે છતાં પણ આ કોલગેટ આને દૂર કરી શકે છે ઘણીવાર બાળકો સ્કૂલમાંથી આવતા હોય ત્યારે બોલ પેનના બહુ જ બધી આ રીતે લાઈનો થઈ હોય છે તો આ લાઈનોને તમે કોલગેટની મદદથી ઇઝીલી દૂર કરી શકો છો ચાલો બીજી ટીપ્સ જોઈ લઈએ અહીંયા મેં એક તવી લીધી છે સૌથી પહેલાં આપણે એ ગેસને ઓન કરીશું અને આ તવીને મૂકી દઈશું નોર્મલી આપણે જે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ જ તવીનો ઉપયોગ કર્યો છે હવે આની ઉપર આપણે થોડું પાણી એડ કરવાનું છે કે જ્યારે તવી સારી એવી ગરમ થાય ત્યારે આના બે ઉપયોગો જોવાના છે સૌથી પહેલાં તો જ્યારે આવું ગરમ સારું એવું પાણી તૈયાર થઈ જાય ઉકળે ત્યારે તમારે આને ગ્લાસમાં લઈ અને પી જવાનું છે આના કારણે આયનની જે કમી હશે એ દૂર થશે આવું મેં એક વિડીયોની અંદર જોયું હતું બટ ફ્રેન્ડ્સ આવું બિલકુલ પણ ના હોય લોખંડની તવીમાં પાણી એડ કરી અને પાણી પીવાથી આયન વધી જાય જો એવું થતું જ હોત તો ડૉક્ટરો આયનની દવા જ કેમ આપે બધા લોકો લોખંડની તવીમાં પાણી ઉકાળીને જ પીવા લાગે આ એકદમ ફેક ટિપ્સ હતી આવા ખોટા વિડીયો પણ આવતા હોય છે અને આ વિડીયોથી હું તમને જાગૃત કરવા માગતી હતી ચાલો આની જ આપણે એક બીજી એ જે ઉપયોગી ટીપ્સ છે એ જોવાના છે અત્યારે મેં એક ગ્લાસ પરફેક્ટ પાણી લઈ લીધું છે સારું એવું પાણી ગરમ પણ થઈ ગયું છે હવે લીંબુ આપણે એડ કરવાનું છે અડધા જેટલું તો અડધા લીંબુનો રસ એડ કરું છું જો ચમચીનું માપ લઈએ તો બેથી ત્રણ એક ચમચી જેટલું થાય નાની ચમચી ઉપરથી થોડો ડાક સોડા એડ કરીશું અડધી ચમચી જેટલા અને જે તૈયાર કર્યું છે પાણી એ આપણે સિંગની અંદર એડ કરી વોશ એરિયામાં જે સિંક હોય છે એની અંદર પણ તમે એડ કરી શકો છો જે આ સોલ્યુશન તૈયાર થયું છે લીંબુ સોડા અને ગરમ પાણીનું એના કારણે જે પણ હશે આ સિંગની અંદર ઈઝીલી દૂર થઈ જશે તવી પણ ગરમ જે સોડા છે અને જે આ લીંબુની છાલ છે એની મદદથી જો તમે આ રીતે આને ઘસશો તો ઇઝીલી જે એની કાળાશ છે એ દૂર થઈ જશે અને હા ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર ઘણી એવી નવી ટીપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય